કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સમય મારો સાધ જોવાલા રે, કરું હું કાલા વાલા રે. સમય મારો સાધ જોવાલા રે, કરું હું કાલા વાલા રે. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. ઓ અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. એવે સમય મૂકે તુલસી દેજો, દેજો તુલસી પાન. સમય મારું સાધ જોવાલા રે, કરું હું કાલા વાલા રે. સમય મારું સાધ જોવાલા રે, કરું હું કાલા વાલા રે. પંઠરું ધાશે ને નાળીઓ તૂટશે, તૂટશે જીવત દોર. ઓ પંઠરું ધાશે ને નાળીઓ તૂટશે, તૂટશે જીવન દોર. એવે શમે મારા અલબેલાજી, એવે શમે મારા કૃષ્ણ પ્રભુજી. કરજો બંશી નાશો, સમય મારું સાધ જોવાલા રે, કરું હું તારા વાલા રે. સમય મારું સાધ જોવાલા રે, કરું હું કાલા વાલા રે. ભલડી મારી પરવશ બનશે ને હારી બેસું આમો. જી ભલડી મારી પરવશ બનશે ને હારી બેસું હામ. એવે સમે મારી વારે ચડીને રાખજો તમારું નામ. સમય મારું સાધજો વાલા રે, કરો કાલા વાલા. સમય મારો સાધજો વાલા રે, કરું હું કાલા વાલા રે. આખલડી મારી પાવન કરજો ને દેજો એક જ લાવો. આખલડી મારી પાવન કરજો ને દેજો એક જ લાવો. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, કૃષ્ણ પ્રભુજી તારી ઝાંખી કરીને. પરિવાર થી છોડો ના, સમય મારું સાધજો વાલા રે, કરું હું કાલા વાલા રે. સમય મારો સાધજો વાલા રે, કરું હું કાલા વાલા રે. જગતમાં જીવ જ્યાં સુધી મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી ભગવાનનો થઈ શકતો નથી. માટે રોજ ભગવાનને કાલા વાલા કરો. રોજ ભગવાનને એકવાર કહી દો, હે ભગવાન તું મારો છે. ભગવાન જ્યારે કહે કે તું મારો છે ત્યારે બ્રહ્મ સંબંધ સાચો. તુલસીદાસજી કહે છે કે મારા જેવા કામીને મારો કહેતા રામજીને પણ શરમ આવે છે, પણ હું તો આપ રાજાધિરાજના આંગણામાં બેઠેલો કૂતરો છું. તુલસી કૂતા રામ કા, મેં તમારો પટ્ટો ગળામાં પહેરી રાખ્યો છે. હું કૂતરો છું પણ રામજીનો છું. હું પાપી છું પણ હે રામ હું તમારો છું. ભોગમાં સંતોષ માનજો પણ ભગવાનમાં કે ભગવાનના ભજનમાં કોઈ દિવસ સંતોષ માનતા નહીં. ભક્તિમાં સંતોષ માને એ પ્રભુના માર્ગમાં આગળ વધી શકતો નથી. માટે ભક્તિ એવી કરો કે ભગવાનને તેમનું સ્મરણ થાય, ભગવાન તમને યાદ કરે. પીછે પીછે હરિ ફરત,
કહત કબીર કબીર. કબીરદાસજી જ્યાં ફરતા ને તો પાછળ પાછળ પ્રભુ ફરતા હતા, હરિ ફરતા હતા. ઉદ્ધવજી કહે છે, વિદુરજી તમે બહુ ભાગ્યશાળી છો, ભગવાન એક વખત નહીં પણ ત્રણ ત્રણ વખત તમને યાદ કરેલા. ભગવાને તમારા માટે મૈત્રેયજીને ખાસ આજ્ઞા કરી છે કે આ મારો વિદુર મિત્ર તમને મળે તો ત્યારે આ ભાગવત ધર્મનું જ્ઞાન તેને આપજો. આ વાત સાંભળી વિદુરજીએ ત્યારે વિદુરજી મૈત્રેયના આશ્રમમાં આવવા નીકળ્યા છે. મૈત્રેયના આશ્રમમાં આવવા નીકળ્યા, યમુનાજીએ કૃપા કરી વિદુરજીને ભક્તિનું દાન કર્યું. યમુનાજીએ નવધા ભક્તિ આપી, પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ થતી નથી. જ્ઞાન વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે. વિદુરજી ગંગા કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. ગંગાજીનો બહુ મોટો મહિમા છે. વિદુરજીએ ગંગાજીમાં સ્નાન કર્યું છે. વિદુરજી વિચાર કરે છે કે ગંગા કિનારાના આ પથ્થર બહુ ભાગ્યશાળી છે. મૈત્રેય ઋષિ જેવાના ચરણ આ પથ્થર ઉપર પડતા હશે. આ પથ્થરો ઉપર વૈષ્ણવોની ચરણ રજ પડે છે. મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે કે નહીં? ભલે હું જાતિહીન છું પણ હું કર્મહીન નથી. હું પાપી છું, હું અધર્મી છું, પણ મારા પરમાત્માએ મને અપનાવ્યો છે, એટલે જરૂર મૈત્રેય ઋષિ મને ભગવત જ્ઞાન આપશે. ભક્તિ માર્ગમાં એક જ કારણ શ્રેષ્ઠ છે કે જ્યાં સુધી પરમાત્માનું પ્રત્યક્ષ મિલન ન થાય ત્યાં સુધી ભક્ત એમ જ માને છે કે પરમાત્માનું મિલન થતું નથી, તેમાં મારો જ દોષ છે. ભક્તિમાં દૈન્યતા આવે છે. જ્ઞાન માર્ગમાં યોગી બ્રહ્મરૂપ થવા લાગે છે અને અત્યારે કેટલાકમાં અભિમાન આવે છે. અભિમાન આવે છે તે પડે છે. આશ્રમમાં આવી વૈદુરજી મૈત્રેયજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. મૈત્રેય ઋષિ કહે છે, વિદુરજી હું તમને ઓળખું છું, તમે કઈ સાધારણ મનુષ્ય નથી, તમે યમરાજાનો અવતાર છો. માંડવ્ય ઋષિના શાપથી તમારો આ દાસી પુત્ર તરીકે શુદ્રને ઘેર જન્મ થયો છે. એક વખત કેટલાક ચોરોએ ખજાનામાંથી ચોરી કરી ભાગવા લાગ્યા. રાજાના સેવકો ચોરોને પકડવા તેમની પાછળ પડ્યા. ચોરો ગભરાયા. રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ચોરોએ તેમની પાસે જે બધું ધન હતું, ઝવેરાત હતું, તે માંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી અને તેઓ ભાગી ગયા. પાછળથી રાજાના સૈનિકો આશ્રમમાં આવી પહોંચ્યા. આશ્રમમાં રાજખાનાનું, રાજ ખજાનાનું બધું ઝવેરાત જોઈ એમણે માન્યું કે આ ચોરી માંડવ્ય ઋષિએ જ કરી છે. તેઓએ માંડવ્ય ઋષિને પકડ્યા. બધા હીરા મોતી ઝવેરાત સાથે રાજા સમક્ષ માંડવ્ય ઋષિને ખડા કરવામાં આવ્યા. રાજાએ તેમને સૂળી પર ચડાવવાની જાહેરાત કરી. માંડવ્ય ઋષિ સૂળી ઉપર મંત્રનો જાપ કરે છે. માંડવ્ય ઋષિ મરતા નથી. હવે રાજા ગભરાયો છે. ઋષિને સૂળી ઉપરથી નીચે ઉતરાવ્યા. બધી હકીકત જાણી રાજાને બહુ દુઃખ થયું છે. રાજાએ માફી માંગી છે. માંડવ્ય ઋષિ કહે, હે રાજન, તને ક્ષમા આપીશ, પણ હું યમરાજાને પૂછી જોઉં કે મને શા માટે સજા કરાવી. મેં કોઈ પાપ કર્યું નથી. હું યમરાજ ન્યાયાધીશને આજે સજા કરીશ. પોતાના ચારિત્ર્ય ઉપર કેટલો દૃઢ વિશ્વાસ છે આ ઋષિને. ભરત ખંડનો પવિત્ર બ્રાહ્મણ આજે યમરાજ ન્યાયાધીશનો જવાબ માંગવા જાય છે. માંડવ્ય ઋષિ યમરાજના દરબારમાં આવ્યા છે. આવીને યમરાજાને પૂછે છે, મેં બિલકુલ પાપ કર્યું નથી, કોઈ ગુનો કર્યો નથી, તો મને શા માટે સૂળીએ ચડાવ્યો? સૂળ ઉપર ચડાવવાની સજા મને મારા કયા પાપ અંગે કરવામાં આવી? યમરાજ પણ ગભરાય છે. યમરાજાએ વિચાર્યું કે ભૂલ થઈ એમ કહીશ તો મને શ્રાપ લાગશે.
એટલે કહે, તમે નાના 3 વર્ષના હતા ને ત્યારે તમે એક પતંગિયાને કાંટો ભોંકેલો, તેની તમને આ સજા કરવામાં આવેલી છે. પાપ જાણીને કરો કે અજાણતા, પાપની સજા જરૂર ભોગવવી પડે છે. ભગવાન પાપ લેતા નથી. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન કરો તો ચાલે, પણ પાપ તો ભોગવવું જ પડશે. પુણ્ય શ્રી કૃષ્ણાર્પણ થઈ શકે છે, પાપ શ્રી કૃષ્ણાર્પણ થઈ શકતું નથી. પાપ તો ભોગવે જ છૂટકો, ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી. લોકો સાંજે દુકાનેથી ઘરે આવી, લોકો સાંજે દુકાનેથી ઘરે જતી વખતે મંદિરમાં જાય છે, ભગવાનને હાથ જોડીને કહે છે, આખા દિવસમાં જે કંઈ ખોટો બોલ્યો હોઉં, જે કંઈ લોકોને છેતર્યા હોય, જે કંઈ કાળા ધોળા કર્યા હોય, તે બધું હે નાથ હું તમને અર્પણ કરું છું. ભલે ગમે તેટલું અર્પણ કરે, પણ મારો ભગવાન પાપ લેતા નથી. સામાન્ય સરકાર પણ કોઈને સજા કરવામાં આવેલી હોય તે સજા પરત લેતી નથી. ભગવાન કહે છે, કેવો મૂર્ખ છે, મને પાપ અર્પણ કરવા આવ્યો છે. પરમાત્માને હંમેશા પુણ્ય અર્પણ કરજો. પાપ હું ભોગવીશ અને પુણ્ય મારા ઠાકોરજીને અર્પણ કરીશ એમ કહો. ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરવી જોઈએ, એનું જ નામ ભક્તિ કહ્યું છે. ભગવાનને પુણ્ય અર્પણ કરવા જોઈએ. માંડવ્ય ઋષિએ યમરાજાને કહ્યું, શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં જો પાપ કરે તો તેની સજા તેને સ્વપ્નમાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, એટલે તે વખતે કરેલા કૃત્યની સજા તમારે મને સ્વપ્નાવસ્થામાં જ કરવી જોઈતી હતી, માટે તમે ગેરવ્યાજબી મને સજા કરી છે. તેથી હું તને શાપ આપું છું કે જા, શુદ્ર યોનિમાં તારો જન્મ થશે. આ પ્રમાણે માંડવ્ય ઋષિના શાપથી યમરાજા વિદુર તરીકે દાસીના ઘેર જન્મ્યા છે. દેવની ભૂલ થાય તો તે મનુષ્ય બને, અને મનુષ્યની ભૂલ થાય, મનુષ્ય પાપ કરે તો 4 પગવાળો પશુ બને છે. વિદુરજી કહે છે કે એકવાર મારી ભૂલ થઈ તો દેવનો મનુષ્ય બન્યો, હવે હું અસાવધાન રહીશ તો જરૂર પશુ બનીશ. તે પછી વિદુરજી મૈત્રેયજીને કેટલાક પ્રશ્નો પૂછે છે. ભગવાન અકર્તા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના તેમણે કેવી રીતે કરી? સંસાર સર્વલોક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ન તો એને સુખ મળે છે કે ન તો એનું દુઃખ દૂર થાય છે. આનો જવાબ મળે એવી કથા કહો, તેમજ ભગવાનની લીલાઓનું વર્ણન કરો. મૈત્રેયજીએ કહ્યું, સૃષ્ટિની ઉત્પત્તિ ભાગવત કથામાં વારંવાર આવે છે. તત્વ દ્રષ્ટિથી જગત ખોટું છે, તેથી તેનો વિચાર સાધુઓએ બહુ કર્યો નથી, પણ આ સૃષ્ટાના બનાવનારનો વારંવાર વિચાર કર્યો છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો, હું એકનો અનેક થાઉં, પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્વ, મહત્વમાંથી અહંકાર. અહંકારના 4 પ્રકાર છે. 5 તન્માત્રાથી 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો ક્રિયા કરી શકતા નથી, એટલે ઈશ્વરે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ઉપનિષદમાં કહ્યું છે, એક એક વસ્તુમાં પ્રભુએ પ્રવેશ કર્યો એટલે જ જગત પરમાત્માનું મંગલમય રૂપ છે. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માજીએ કમળનું મુખ શોધવા પ્રયત્ન કર્યો અને ત્યાં ચત્રભુજ નારાયણના દર્શન થયા. બોલીએ ચત્રભુજ નારાયણ ભગવાન કી જય. સંતતિ અને સંપત્તિ એ ભગવત કૃપાનું ફળ નથી, તે તો પ્રારબ્ધનું ફળ છે. ભગવાન જેના ઉપર બહુ કૃપા કરે, અતિશય કૃપા કરે છે, તેનું મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ વગર ઈશ્વર દર્શન થતું નથી. ઈશ્વર દર્શન વિના જીવન સફળ થતું નથી. અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણ કરી છે. પ્રથમ સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી થયા છે.
તે વખતે ધરતી રસાતાળમાં ડૂબી ગયેલી હતી. બ્રહ્માએ વિચાર્યું કે પ્રજાનું નિર્માણ કરીશ, પણ પ્રજાને રાખીશ ક્યાં? ત્યાં નાસિકામાંથી વરાહ ભગવાન ઉત્પન્ન થયા છે. વરાહ ભગવાન પૃથ્વી બહાર કાઢે છે. રસ્તામાં હિરણ્યાક્ષ મળ્યો છે, તેને માર્યો અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કરી ભગવાન સ્વધામ પધાર્યા છે. વિદુરજીએ કહ્યું, આપે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી, હવે આ કથાનું મને રહસ્ય સમજાવો. આ હિરણ્યાક્ષ કોણ હતો? ધરતી રસાતાળમાં કેમ ડૂબી હતી? વરાહ નારાયણનું ચરિત્ર પણ મને સંભળાવો. મૈત્રેયજી વિદુરજી અને સુખદેવજી મૈત્રી વિદુરજીને અને સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે. કશ્યપ ઋષિના ધર્મપત્ની દીતિ એક દિવસ સાયંકાળે શણગાર સજી કશ્યપ ઋષિ પાસે આવ્યા છે. કશ્યપ કહે છે, દેવી, આ સાયંકાળનો સમય છે, મન સંયમમાં રાખો. શાસ્ત્રમાં કહ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મીનો અંશ છે. સાયંકાળે લક્ષ્મી નારાયણ ઘરે આવે છે. તે વખતે ઘર બંધ હશે તો લક્ષ્મીજી પણ જય શ્રી કૃષ્ણ કરીને પાછા ચાલ્યા જશે. સુધરેલા લોકો ખાસ સાંજના સમયે ઘરને તાળું મારીને બહાર નીકળે છે. ફરવા જવું હોય તો જજો, પણ સૂર્ય અસ્તમાં આવે ત્યારે ઘરે પાછા આવી જજો. સાયંકાળે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. સ્ત્રીઓએ સાંજ પડે ત્યારે બહાર ભટકવા ન જવું જોઈએ. સંધ્યા સમયે તુલસી પૂજા કરો, તુલસી ક્યારે દીવો કરો, ભગવાનની આગળ ધૂપ દીપ કરો. મનુષ્યના હૈયામાં અંધારું છે, ત્યાં પ્રકાશ કરવાનો છે. ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરે છે, કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે, તમે અંધારામાં માખણ રાખો તો કનૈયો દેખે નહીં. ગોપીઓ કહે, અમે અંધારામાં માખણ રાખ્યું હતું, પણ કનૈયો આવે તો ઓટોમેટિક અજવાળું થાય છે. ઈશ્વર પર પ્રકાશ નથી, તે સ્વયં પ્રકાશ છે. પરમાત્માને દીવાની જરૂર નથી, દીવાની જરૂર મનુષ્યને છે. સાયંકાળે સૂર્યચંદ્રના તેજ દુર્બળ બને છે. સૂર્ય બુદ્ધિના માલિક અને ચંદ્ર મનના માલિક છે. મન બુદ્ધિના માલિક દુર્બળ હોય છે, એટલે સાયંકાળે મન બુદ્ધિના બળ બહુ ઓછા હોય છે, અને ત્યારે જ કામ મન બુદ્ધિમાં પ્રવેશ કરે છે. માટે સાયંકાળે પ્રભુના નામનો જપ ખૂબ કરો. કશ્યપ ઋષિ દીતિને સમજાવે છે, આ શરીર ભસ્મ જેવું છે, તેની ભસ્મ બનાવવાની છે. શિવજી એટલા માટે જ ભસ્મ તારણ કરે છે. આ ભસ્મ બહુ અદ્ભુત છે. આ ભસ્મની પ્રેરણા પણ અદ્ભુત છે. ઋષિઓએ આ પ્રેરણાને હૃદયંગમ કરવા કહ્યું છે. આપણા પિતૃઓની ભસ્મ પણ મહાન છે. હર પલ હર ક્ષણ આપણાને સંદેશ આપે છે. શું સંદેશ આપે છે? આ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, કર્મો સારા કરતા કરતા ઈશ્વરને કાયમ યાદ કરો. એ ભસ્મ આપણાને સમજાવે છે. એક ઘડી આવે એવી આ દેહ ચેતન થવાની, પરવશ થઈને એ શાંત બની, એ ચાર ખભે ઉચકાવાની, એ ભસ્મ બની ઉડી જવાનું, એ અંતિમ ક્ષણનો વિચાર કરો. આ ભસ્મ કહે છે.
આ ભસ્મ કહે છે હે જીવ, એક દિવસ આ દેહ ને રૂપાળા દેહ ને ગમે તેટલો સજાવો, શણગારો, ગમે એટલા મોજશોખ પુરાવો કરાવો, પણ આખર એક દિવસ ભસ્મ બની જશે. માટે ભગવાન શિવજી શમશાનમાં રહે છે, ભસ્મ ધારણ કરી આપણને પ્રેરણા આપે છે કે હે જીવ, તારે અહીંયા આવવું જ પડશે. મનુષ્યનું અંતિમ ઠેકાણું કોઈ હોય તો એ શમશાન છે. શમશાન એ અમંગલ નથી, મંગલ છે. શમશાન મનુષ્યને નિઃશુલ્ક પ્રેરણા આપતી પાઠશાળા છે. માટે દરરોજ મનુષ્યને શમશાનમાં જવું જોઈએ, કાંઈ નહીં તો મનથી તો જવું જ જોઈએ. શિવજી, હું પણ આપની જેમ નિત્ય ભસ્મ કરું. શિવજી ભસ્મ ધારણ કરી જીવને વૈરાગ્યનો બોધ કરે છે. આ શરીર એક દિવસ શમશાનમાં જવાનું છે, તેને હંમેશા યાદ રાખો. ગુમાન તમારું ટકશે ના, ધન જો બન કાયમ રહેશે ના, ભક્તિ શત કરમો ખૂબ કરો, બીજું સંગાથે આવશે ના, જજિ શીઘ્ર લાભની દ્રષ્ટિનો, અંતિમ ક્ષણનો ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો. અભિમાનમાં રહેશો નહીં. ગ્રહસ્થ જીવન અભિમાન માટે નથી, અભિમાન રાજા રાવણનું પણ નથી રહ્યું. અભિમાન કરવું હોય તો મારા રામ મારા છે, હું રામનો છું એનું અભિમાન કરજો. શેનું અભિમાન? આ દેહ પણ આપણો નથી. અદ્ભુત ઋષિઓએ ભસ્મના ગીત ઉપર સમજાવ્યું છે, પ્રેરણા આપી છે. આ ગીતને હૃદયંગમ કરજો. ગ્રહસ્થા ધર્મનો, ગ્રહસ્થાશ્રમનો ધર્મ શું છે એ અદ્ભુત બતાવ્યું છે. કરશું કરમો જેવા આજે, છેલ્લી ક્ષણમાં એ દેખાશે, કોઈ દાવ નહીં ચાલશે તારો, ના લાજથી ઈશ્વર લલચાશે, ભરપકડ ઉતરે કરમોની, એ વિડીયો નો વિચાર કરો. આ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, કરમો સારા કરતા કરતા ઈશ્વરને કાયમ યાદ કરો, યોગ નિર્માણના ઋણા કામ કરો. દાનો માનવ દેવને શૂરા ભક્તા શોધ, માથે સૌને મોત એ સાચું અંતે શંકરા. નિયમ અને કામનો વિનાશ કરવા માટે જ આ ગ્રહસ્થાશ્રમ છે. ગ્રહસ્થાશ્રમ એ વિલાસ માટે નથી, વૈરાગ્ય માટે છે. અને વૈરાગ્ય પ્રાપ્ત કરવું હોય તો દરરોજ શમશાનમાં જવાનું રાખો, તેને કાયમ યાદ રાખો. કામ એવો દુષ્ટ છે કે એકવાર હૃદયમાં પ્રવેશ કર્યા પછી તે નીકળતો નથી. કામ એક વખત અંદર પ્રવેશ થઈ જાય પછી તમારું કોઈ ડા પણ ચાલશે નહીં. માટે જીવને એવું સાદુ રાખો, એવું પવિત્ર ગાળો કે કામને મન બુદ્ધિમાં પ્રવેશ કરવાનો અવસર જ ના મળે. એકવાર ઘુવડોની સભા ભરાઈ,
સભાએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે સૂર્ય નારાયણ છે જ નહીં, કારણ કે તે અમને દેખાતા નથી. ઘુવડને સૂર્ય ન દેખાય એટલે શું સૂર્ય નથી? ધર્મને ન માનનાર, ઈશ્વરને ન માનનાર ઘુવડના મોટા ભાઈ કહેવાય. દીતીને કશ્યપે સમજાવ્યું છે, તમારા પેટે બે રાક્ષસો જન્મશે. પતિ પત્નીના સંયમ ન રાખે તેને ત્યાં પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. પવિત્ર દિવસ જેવા કે દરેક પક્ષની બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદસ, પૂર્ણિમા અને અમાવાસ્યા તેમજ પર્વના દિવસોએ બ્રહ્મચર્ય અવશ્ય પાળો. લોકો કહે છે કે કાળ બગડ્યો છે એટલે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કાળ થોડો બગડ્યો છે પણ કાળ જો વિશેષ બગડ્યું છે. મનુષ્ય જો કેવળ આ શરીરનો વિચાર કરે તો શરીર સુખ તરફ ધિક્કાર છૂટે છે. અને વૈરાગ્ય આવે છે. આ શરીર કેવું છે? તેમાં આડા અવડા હાડકા ગોઠવી દીધેલા છે. તેના ઉપર માંસના લોચા અને ઉપરથી ચામડી મઢી દીધેલી છે એટલે અંદરનો મસાલો દેખાતો નથી. રસ્તામાં હાડકાનો એક ટુકડો પડ્યો હોય તો એને કોઈ અડકતું પણ નથી. પણ આ દેહમાં રહેલા હાડકા સાથે આપણે કેટલો પ્રેમ કરીએ છીએ, આના જેવી બીજી મૂર્ખતા કઈ હોઈ શકે? ભાગવતમાં તો અનેક જગ્યાએ કહ્યું છે, આ શરીર એ શિયાળ કૂતરાનું ભોજન છે. અગ્નિ સંસ્કાર ન થાય તો શિયાળ કૂતરા એને ખાઈ જાય છે. માટે એવા શરીર ઉપરનો મોહ છોડો. મારા પેટે રાક્ષસો અવતરશે આ જાણી દીતી ગભરાઈ છે. પછી કશ્યપ કહે છે પરંતુ તેને મારવા માટે નારાયણ આવશે, નારાયણ ભગવાન આવશે અને તારા પુત્રનો પુત્ર મહાન ભગવત ભક્ત થશે, મહાન વૈષ્ણવ થશે, તે પ્રહલાદના નામથી પ્રખ્યાત થશે. એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગથી બીજાને શ્રી ઈશ્વર સેવા સ્મરણ કરવાની ઈચ્છા થાય છે તે મહાન વૈષ્ણવ છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને ભક્તો એકવાર પૂછ્યું કે અમને વૈષ્ણવોનું લક્ષણ કહો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે વૈષ્ણવ. ભક્તોએ કહ્યું, તે તો અમે જાણીએ છીએ, અમને તો કંઈક બીજું વિશેષ લક્ષણ કહો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જેના સંગમાં આવેલાને ઠાકોરજીની સેવામાં પ્રેમ થાય, જેના સંગમાં આવેલાને શ્રી કૃષ્ણ ભક્તિનો રંગ લાગે એ જ મહાન વૈષ્ણવ છે. પ્રહલાદજી એવો મહાન વૈષ્ણવ છે. પ્રહલાદજીના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગતો હતો, તે ભક્તિના રંગે રંગાઈ જતો હતો. એમ તમારા સંગમાં આવેલાને ભક્તિનો રંગ ન લાગે તો માનજો કે મારી ભક્તિ કંઈક કાચી છે, મારી ભક્તિમાં અધૂરાશ છે. પણ બીજાને સુધારવાની ભાંગજડમાં સાધારણ મનુષ્ય પડવાની જરૂર નથી. તમે તમારા મનને સુધારો તો પણ ઘણું છે. આજકાલ લોકો ફેશન અને વ્યસન પાછળ સમય અને સંપત્તિનો મહાવ્યય થાય છે કરી રહ્યા છે. વ્યસનમાં પાગલ થયેલો મનુષ્ય ભગવાનની સેવા કરી શકતો નથી. માટે વ્યસન છોડજો. વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર. જો વ્યસન કરીએ ભગવદ ભગવાનનું, ભગવદ ચિંતનનું, તો ઉતરી જાય બેડો પાર. પાન બીડી ગુટકા દારૂ પીને લોક કલંકિત થઈને ફરશો, માનવ જીવનદેવ તુલ્ય મળ્યું તો ભગવદ ભક્ત થઈને ફરશો. વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ, વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ, વ્યસનથી પૈસાનો વ્યય થાય, વ્યસનથી શરીર બગડી જાય, વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ, વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ.
ભાઈ, બે ઇંચની બીડી, બે ગ્રામ ગુટકાની પડીકી, હડેલા ગોળની દારૂની બાટલી, મારા ભગવત રામકૃષ્ણના સંતાનને નચાવી રહી. થોડું ચિંતન કરજો, હું રામનું સંતાન છું, હું કૃષ્ણનું સંતાન છું. રામ અને કૃષ્ણ મારા હૃદયમાં બિરાજે છે, મારાથી કોઈ વ્યસન થાય છોડી દેજો. આજકાલ આ ફેશન અને વ્યસન પાછળ સમય અને સંપત્તિનો મહાવ્યય થાય છે. બહેનો જો ફેશન છોડી દે, ભાઈઓ વ્યસન છોડી દે, તો જગતમાં મોટું યુગ નિર્માણનું કામ થયું ગણાશે. વૈષ્ણવ તો તે છે કે જેને કોઈ વ્યસન નથી, સાચો ભક્ત એ છે જેને કોઈ વ્યસન નથી. આજે એવા કેટલાય ભક્તો જોવા મળે છે, કેટલાય ભગવા વસ્ત્રધારી જોવા મળે છે, જે વ્યસને કરે છે ને માળાએ કરે છે. એ ભગવાને કલંક લગાડે છે, એ માળાને કલંક લગાડે છે. જેને ભજન ભગવાનનું ભજન કરવું છે તેને લૌકિક વ્યસન રાખવું પાલવે જ નહીં. જેને ઈશ્વરનું આરાધન કરવું છે તે ફેશનમાં કે વ્યસનમાં ફસાય જ નહીં. વ્યસન એક જ હોવું જોઈએ. મારા શ્રી કૃષ્ણ વ્યસન રૂપ બને છે ત્યારે મુક્તિ બને છે. કૃષ્ણ ભક્તિ વ્યસન રૂપ બને ત્યારે મુક્તિ મળે. તુકારામ મહારાજને ભક્તિનું એવું વ્યસન હતું, તેઓએ કહ્યું છે, મારી આંખને આવી ટેવ પડી ગઈ છે કે જ્યાં જાય ત્યાં તેને મુરલી મનોહરનું જ સ્વરૂપ દેખાય છે. એટલા માટે કહ્યું, વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર, જો વ્યસન કરીએ કૃષ્ણ ભક્તિનું તો ઉતરી જાય બેડો પાર. શું તુકારામની ભક્તિ હશે? જ્યાં જુએ ત્યાં શ્રી કૃષ્ણનું મુરલી મનોહરનું સ્વરૂપ દેખાય છે. અને કહ્યું પણ છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારો જીવન કૃપા. રામ કૃષ્ણ રસના ઉચ્ચારું, રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે, હરિનો આનંદ મારે અંતરમાં આવે, હરિ મહારાજને ભક્તિનું એક વ્યસન હતું. તેઓએ કહ્યું છે, મારી આંખને એવી ટેવ પડી ગઈ છે જ્યાં નજર જાય ત્યાં એ મુરલી મનોહરનું સ્વરૂપનું દર્શન જ દેખાય છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે, શિયા રામ મેં સબ જુગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પ્રાણી. રાજ્ય શાસનથી સમાજ સુધરે નહીં, સંત સદભાવથી સમાજને સુધારી શકે છે. દીતીને ગર્ભ રહ્યો છે, બ્રહ્માજી દેવોને દીતીના પેટમાં કોણ છે તેની કથા સંભળાવે છે. અંતઃકરણ ચતુષ્ટય શુદ્ધ થાય ત્યારે ઈશ્વરના દર્શન થાય છે. ઈશ્વર દર્શન કરવા જાઓ ત્યારે ચારેયને શુદ્ધ કરીને જાઓ. આ ચારેય વસ્તુને અંતઃકરણને મન બુદ્ધિને શુદ્ધ કરીને જાઓ. અંતઃકરણના ચાર પ્રકાર બતાવ્યા છે. અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એને મન કહે છે. કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહે છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરે તેને ચિત્ત કહે છે. અને અંતઃકરણમાં ક્રિયાનું અભિમાન જાગે તેને અહંકાર કહે છે.
મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચારેને શુદ્ધ કરો. એ ચારેને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી. આ ચારની શુદ્ધિ બ્રહ્મચર્ય વગર થતી નથી. અને સનત કુમારો એ બ્રહ્મચર્યનો અવતાર છે. આ સનત કુમારો એકવાર આદિ નારાયણના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં કામને અને કાળને પ્રવેશ મળી શકતો નથી. જ્યાં બુદ્ધિ કુંઠિત થાય છે તે વૈકુંઠ છે. વૈકુંઠના વૃક્ષો દિવ્ય છે, પુષ્પો પણ દિવ્ય છે. છ ઋતુઓ સખી બનીને સેવા કરે છે. સાત મોટા મોટા કોટ ઓળંગીને જવું પડે છે. દક્ષિણમાં રંગનાથનું આ મંદિર વૈકુંઠના વર્ણનને અનુસરીને બનાવવામાં આવ્યું છે. અહીં બમરાઓ પણ પ્રેમથી ઈશ્વરના ગુણગાન ગાતા હોય તેવું લાગે છે. પાર્ષદો પણ ભગવાનના જેવા અને દાસીઓ પણ લક્ષ્મીજી જેવી. પાર્ષદો પણ શંખ ચક્રધારી ચતુર્ભુજ છે. ઈશ્વરના દરબારમાં વિષમતા નથી. તમે પણ ભોજન વગેરેમાં વિષમતા કરશો નહીં. બધાને માટે સમાન સરખું ભોજન રાખો. ભોજનમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. વિષમતામાંથી વેરની ઉત્પત્તિ થાય છે. વ્યવહારમાં સંપૂર્ણ સમતા જ નથી. એટલે વિષમતા કદાચ કરવી પડે તો પણ સદભાવથી કરો. વૈકુંઠમાં વિષમતા નથી. લક્ષ્મીજી પણ વૈકુંઠમાં પ્રમાદ કરતા નથી. વૈકુંઠમાં લક્ષ્મીજી જાતે સેવા કરે છે, બુહારી જાતે કરે છે. શુકદેવજી કથા કરતા કરતા લક્ષ્મીનારાયણના દર્શન કરે છે. પ્રતિબિંબને જોતા બિંબને મોહ થાય છે, ત્યારે બિંબને જોતા કેટલો આનંદ થાય. વૈષ્ણવો મહાભાગ્યશાળી કે તે બિંબને જોઈ શકે છે. ભગવાન પોતાનું બિંબ જોઈ શકતા નથી. કનૈયો દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. યશોદાજીને કહે છે કે આ બાળક બહુ સુંદર છે, આ બાળક મારે આ બાળક સાથે રમવું છે. યશોદાજી સમજાવે છે કે આ બાળક જુદો નથી, એ તારું જ પ્રતિબિંબ છે. પોતાના પ્રતિબિંબના દર્શન કરતા ભગવાન પણ ભૂલે તો ગોપીઓ બિંબના દર્શન કરતા ભાન ભૂલે એમાં શું આશ્ચર્ય છે. સનત કુમારો વૈકુંઠ લોકના છ દરવાજાઓ ઓળંગી સાતમા દરવાજે આવ્યા. ત્યાં ભગવાનના દ્વારપાળો જય અને વિજયે તેમને અટકાવ્યા છે. સનત કુમારે કહ્યું કે અમારે લક્ષ્મીમાં અને નારાયણ પિતાને અમે મળવા જઈએ છીએ. સનત કુમારો કૌપિનધારી હતા. કૌપિનનો અર્થ કેવળ લંગોટી નહીં, જીતેન્દ્રિયતા. એ જ કૌપિન. જીતેન્દ્રિય થઈ ભગવાનના દર્શન કરવા જવાનું છે. દ્વારપાળોએ કહ્યું, ભલે, પણ અંદરથી હુકમ આવશે પછી જ તમને અંદર જવા દેશું. કામાનુજ એટલે કામનો નાનો ભાઈ. ક્રોધને મારવો કઠણ છે, કામનું મૂળ સંકલ્પ છે. જ્ઞાનીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી એટલે તેમને કામ ત્રાસ આપી શકતો નથી. જ્ઞાની પુરુષનું પતન કામથી નહીં પણ ક્રોધથી થાય છે. છ દરવાજા ઓળંગીને જ્ઞાની પુરુષો જઈ શકે પણ સાતમે દરવાજે જય વિજય તેઓને અટકાવે છે. સાત પ્રકારના યોગના અંગો એ વૈકુંઠના સાત દરવાજા છે. યોગના સાત અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા. આ સાત દરવાજા વટાવ્યા પછી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. યોગના સાત અંગો સિદ્ધ કરો તો જ વૈકુંઠમાં પ્રવેશ મળશે. ધ્યાન એટલે એક એક અંગનું ચિંતન. શરીર અને આંખને સ્થિર કરવા એ જ આસન. ધારણ એટલે સર્વાંગનું ચિંતન અને દર્શન. ધારણામાં સાધકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે. સર્વાંગનું ચિંતન કરવા છતાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ અટકાવે છે. આ સિદ્ધિ પ્રસિદ્ધિ તેજ જય અને વિજય. સેવામાં પ્રમાદ કરે તેનું પતન થાય છે. જગત મારા માટે શું બોલે છે તે જાણવાની બહુ ઈચ્છા રાખશો નહીં, પણ જગદીશ્વર મારા માટે શું કહેશે તેનો ખ્યાલ રાખજો.
લૌકિક પ્રતિષ્ઠામાં ફસાયા તે પરમાત્માથી દૂર થઈ ગયા. જય વિજય એટલે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ સાતમે દરવાજે પહોંચેલાને પણ એ અટકાવે છે. મનુષ્યને કીર્તિનો મોહ અને પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ચેલાઓ વખાણ કરે છે અને પતન થાય છે. મનુષ્યનું મન નામ રૂપમાં ફસાયેલું છે અને નામ અને રૂપમાં મોહ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી. શ્રી કૃષ્ણના રૂપમાં મન ફસાય તો જ મુક્તિ મળે. પ્રતિષ્ઠાનો મોહ એવો આવ્યો કે ભગવાનને દરવાજેથી પાછા ફરવું પડે છે. ક્રોધ કરવાથી સનત કુમારોને ભગવાનના સાતમા દરવાજેથી પાછા ફરવું પડ્યું. પરંતુ સનત કુમારોનો ક્રોધ સાત્વિક છે. આ દ્વારપાળો ભગવત દર્શનમાં વિઘ્ન કરે છે તેથી સનત કુમારોને ક્રોધ આવ્યો છે. એટલે ભગવાને અનુગ્રહ કરી બહાર આવીને દર્શન દીધા, પરંતુ ભગવાનના મહેલમાં તો તેઓ દાખલ થઈ શક્યા જ નહીં. આનું કારણ છે ક્રોધ. મહાપ્રભુએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કીધું, જ્ઞાન માર્ગમાં જ્ઞાનીઓને વિઘ્ન કરનાર જો કોઈ હોય તો તે અભિમાન છે. અભિમાનના મૂળમાં આ ક્રોધ છે. કેટલાક અજ્ઞાનમાં મરે છે, કેટલાક જ્ઞાની થઈ અભિમાનમાં મરે છે. બ્રાહ્મણ ન ભણે તો અજ્ઞાની રહે છે અને બહુ ભણે તો કેટલીક વાર અભિમાનમાં મરે છે. કર્મ માર્ગમાં વિઘ્ન કરનારો કામ છે. કશ્યપ દ્વિતીયનો દાખલો છે. કામથી કર્મનો નાશ થાય છે. ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનાર હોય તો તે લોભ છે. લોભથી ભક્તિનો નાશ થાય છે. કામ ક્રોધ લોભ આ ત્રણથી પુણ્યનો નાશ થાય છે. વિવેકથી કામનો નાશ થાય છે, પણ ક્રોધનો નાશ બહુ મુશ્કેલ છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે કામીને કો લોભીને તત્કાળ થોડોક જ લાભ થાય છે, પણ ક્રોધ કરનારને કાંઈ લાભ થતો નથી. ઉલટું તેના પુણ્યનો પણ ક્ષય થઈ જાય છે. વલ્લભાચાર્યજીએ આ વિશે કહ્યું છે કે કામ કર્મનો નાશ કરે છે, ક્રોધ જ્ઞાનનો નાશ કરે છે. તેથી કામ ક્રોધ લોભને ગીતાજીમાં નરકના દ્વારો કહ્યા છે અને એ ત્રણ ત્યજવાનું કહ્યું છે. ભક્તિ માર્ગમાં લોભ કેવી રીતે વિઘ્ન કરે છે? ભગવાન માણસ ભગવાનને માટે અગર દાન માટે હલકામાં હલકી ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે. બાબાનો સૂટ સીવડાવવો હોય કે બનાવવો હોય તો 7 રૂપિયે વારનું કાપડ, અને ઠાકોરજીના વાઘા સીવડાવવા હોય તો 4 આના ગજનું કાપડ. કેટલો વિષમ ભાવ રાખે છે. ઠાકોરજીના માટે ફૂલ લેવા ગયા અને ગુલાબના ફૂલ 4 આના પડે તો કહેશે કે ના કર્ણના ફૂલા. મારા ઠાકોરજી તો ભાવોના ભૂખ્યા છે. પણ ઘરવાળી માટે ગમે તેટલા રૂપિયા ખર્ચી અને સારામાં સારી વેણી લાવે છે. સત્યનારાયણની કથામાં બેસવાનું હોય તો ભાઈ 200 રૂપિયાનું પિત્તાંબર પહેરીને બેસે, અને જ્યારે ઠાકોરજીને વસ્ત્ર પરિધાન કરાવવાનો પ્રસંગ આવે ત્યારે કહેશે પેલું નાડું લાવેલા તે ક્યાં ગયા, ક્યાં ગયું. ભગવાન કહે છે હમ સબ સમજતે હૈ, હું બધું જાણું છું. મેં પણ તારા માટે લંગોટી પહેરવાના કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે, માટે આવું ન કરો. ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરો. 252 વૈષ્ણવોની વાર્તાઓમાં જમનાદાસ ભક્તનું એક સુંદર દ્રષ્ટાંત આવે છે. જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા છે. ફૂલવાળાની દુકાને એક સારામાં સારું કમળ જોયું. જમનાદાસજીએ વિચાર્યું કે આજ તો મારા ઠાકોરજીને હું સુંદર કમળ લઈ જઈશ મારા ઠાકોરજી માટે. આજ આ સુંદર કમળ મારા ઠાકોરજીના ચરણે ધરાવીશ. તે જ વખતે દુકાને એક યવન રાજા ફૂલ લેવા આવી પહોંચે છે. જમનાદાસ ભક્ત માળીને આ કમળના ફૂલની કિંમત પૂછે છે. માળી 5 રૂપિયા કિંમત બતાવે છે. તે જ વખતે યવન રાજા વચમાં કૂદી પડે છે કે ફૂલ હું 10 રૂપિયા આપવા તૈયાર છું, 10 રૂપિયામાં મને આપો. બંને વચ્ચે ફૂલ લેવા માટે હરીફાઈ ચાલે છે. યવન રાજા ફૂલની કિંમત 10,000 રૂપિયા ચૂકવે છે.
જમનાદાસ ભક્ત કહે, મારા 1,00,000 રૂપિયા. યમન રાજાને વેશ્યા તરફ સાચો પ્રેમ ન હતો, મોહ હતો. તે વિચારે છે કે 1,00,000 હશે તો બીજી ઘણી સ્ત્રીઓ મળશે. ત્યારે જમનાદાસજી ભક્તને મન તેના ઠાકોરજી સર્વસ્વ હતા. મારા ઠાકોરજી મારા માટે બધું જ છે, તેનો સાચો શુદ્ધ પ્રેમ હતો. જમનાદાસ પોતાની બધી જ મિલકત વેચીને 1,00,000 રૂપિયા આપી અને ફૂલ ખરીદી લાવે છે અને શ્રીનાથજીની સેવામાં અર્પણ કરે છે. શ્રીનાથજીને શ્રીનાથજીના માથા ઉપરથી મુગુટ આજે નીચે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે કે જમનાદાસ ભક્તના કમળનું વજન મારાથી પણ સહન થતું નથી. સનતકુમારોને ક્રોધ આવ્યો એટલે પતન થયું. પ્રભુના દ્વારે ગયેલા પાછા આવ્યા. કામ ક્રોધ અંદરના વિકાર છે, તક મળતા જે બહાર આવે છે. તેથી મન ઉપર સત્સંગનો ભક્તિનો અંકુશ ખૂબ રાખજો. ઈશ્વરનું સતત ચિંતન કરે તેના અંદરના વિકારો શાંત થાય છે. સનતકુમારોનો ક્રોધ હજી સમ્યો નથી. તેમણે ક્રોધમાં ને ક્રોધમાં જય વિજયને શાપ આપ્યો કે રાક્ષસોમાં વિષમતા હોય છે, તમે એવી વિષમતા આજે દેખાડી માટે તમે રાક્ષસો થાઓ. મંદિરમાં થોડું પાપ કરે એ મહાપાપ છે. સનતકુમારોએ વૈકુંઠમાં ક્રોધ કર્યો, તેથી ભગવાને વિચાર્યું કે આ મારા દ્વારે પાપ થયું છે એટલે મારા ઘરમાં આવવા હવે આ લોકો લાયક નથી. આ લોકોએ ક્રોધ ઉપર હજુ વિજય મેળવ્યો નથી. શનકાદિકને અંદર પ્રવેશ મળ્યો નહીં. અંદર ગયા હોત તો પછી બહાર આવવા પણ જ ન હતું. કારણ ભગવાનનું પરમધામ તો એવું છે જ્યાં ગયા પછી આવવાનું હોતું જ નથી. એટલે નારાયણ લક્ષ્મીજી બહાર આવે છે. ઠાકોરજી સનતકુમારોની સામે જોતા નથી. આજે નજર ધરતી ઉપર છે. જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી. સ્વદોષ દર્શન એ ઈશ્વર દર્શનનું ફળ છે. ઈશ્વર દર્શન સાચા ત્યારે થયા કહેવાય જ્યારે ખુદના બુરાઈઓ પ્રતિ આપણી દ્રષ્ટિ કેળવાય. શનતકુમારો વંદન કરે છે પણ ઠાકોરજી સામું જોતા નથી. શનકાદિક ઋષિઓ ભગવાન પાસે ક્ષમા માગે છે. બ્રાહ્મણો ભગવાનને બહુ આલા છે. ભગવાન શનતકુમારોને કહે છે કે તમે મારી ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર તો કર્યો છે, મને મારા ભક્તો અતિ પ્રિય છે. અનન્ય ભક્તિ ન હોય તો મને લક્ષ્મીજી પણ પ્રિય નથી. નિષ્કામ ભક્તિ મને અતિશય પ્રિય છે. લક્ષ્મીમાં પણ નિષ્કામ ભક્તિ ન હોય તો મને લક્ષ્મીજી પણ પ્રિય લાગતી નથી. ચંચળ લક્ષ્મીજી ઠાકોરજીના ચરણમાં સ્થિર થાય છે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનું લગ્ન એ તુલસી વિવાહનું તાત્પર્ય છે. શનકાદિક વિચારે છે કે અમારા વખાણ કરે છે પણ ધામમાં તો બોલાવતા નથી કે લઈ પણ જતા નથી. માટે અમારે હજુ તપશ્ચર્યા કરવાની જરૂર છે. હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી એટલે શનકાદિક બ્રહ્મલોકમાં પધારે છે. પછી જય વિજયને સાંત્વના આપી નારાયણ ભગવાને કહ્યું કે તમારા 3 અવતારો થશે પણ તમારો ઉદ્ધાર કરવા હું 4 અવતારો ધારણ કરીશ. અને શનકાદિકના શાપથી જય વિજય અનુક્રમે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતર્યા છે. એ જ દીતિના 2 પુત્રો. મહાપ્રભુજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર 3 દોષો નાખેલા છે, કર્મત્યાગ, મનોત્યાગ અને સ્થાન ત્યાગ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ.